પાટણ જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને સાયકલો આપવામાં આવતી હતી. છેલ્લા 2-3 વર્ષથી વિદ્યાર્થીઓને સાયકલો આપવામાં આવી નથી. આવી જ સાયકલો પાટણ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં શાળાના ઓરડામાં, શાળાના મેદાનમાં કે અન્ય જગ્યાએ સાયકલો ભંગાર હાલતમાં જોવા મળે છે. વિદ્યાર્થીઓને આપવામાં આવેલી સાયકલો આજે ભંગાર થયેલી હાલતમાં જોવા મળી છે. વિદ્યાર્થીઓને સાયકલો આપવામાં આવી નથી અને સાયકલોને છેલ્લા 3-4 વર્ષથી શાળાઓમાં કે મેદાનમાં પડી રાખી ભંગાર બનાવી દેવામાં આવી છે. આ બાબતે પાટણનું વહીવટીતંત્ર સફાળું જાગી અને વિદ્યાર્થીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો મળી રહે તેવા પ્રયત્નો કરીએ તેવી પાટણ શહેર કોંગ્રેસ વતી અમારી માંગણી છે. પાટણ જિલ્લાની અંદર સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને સાયકલો આપવામાં આવી નથી અને આ સાયકલો છેલ્લા 3-4 વર્ષથી કોઈક જગ્યાએ શાળાના ઓરડામાં તો કોઈક જગ્યાએ મેદાનમાં અને કોઈક જગ્યાએ ખુલ્લા જાહેર રસ્તાઓ ઉપર આ સાયકલો પડેલી નજરે પડી છે. ખરેખર આ અંધેર તંત્રની અનાવડતના લીધે વિદ્યાર્થીઓ સાયકલો વિહીન રહી ગયા છે અને વિદ્યાર્થીઓને સાયકલો મળી નહીં અને સરકારમાં ખર્ચ પડી ગયા છે. તો આ સરકાર જાગે અને આવી સાયકલો જ્યાં જ્યાં પડી છે ત્યાંથી કલેક્ટ કરી અને વિદ્યાર્થીઓને અપાવે એવી અમારી આ પાટણ શહેર કોંગ્રેસ વતી માગણી છે.